દાંતણ બટુક છે કાપ્યા હે એને તમે આમ હુંચવાય હલકા જો આવડા આવડા દાંતણ કાપી દીધા અમને બધા આ રાણા વાવના પથ્થર છે તે ત્યાંથી આણેલા હે તો અત્યારે જો હવે તોડી અને નવા મકાન બનાવવાના હે ને એટલે એ ઉખાવવાનું કામકાજ ચાલુ કર્યું છે બટુકા કેમ કે અમારે બટુક શેઠ છે ને કાલ વિદાય લેશે એ જાય છે કાલ રાજકોટ પાછા ભણવા એના માનમાં હે ને આ ગોલા ખાઈ નાખી પણ બટુક શેઠ કાજુ ને શું કહેવાય દ્રાક્ષ અને ગુડ મોર્નિંગ જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને અને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ તો અત્યારમાં જો વાગી ગયા છે લગભગ સાડા છ થયા છે એટલે કેટલા વાગે છે સાત વાગી ગયા છ ને પિસ્તાલીસ થાય અને જો હવે કસરત ને બધું પતાવી અને દાંતણ બટુક છે કાપ્યા છે એને તમે આમ હુંચવાય હલકા જો આવડા આવડા દાંતણ કાપી દીધા અમને બધા એક દાંતણ લાવ્યો એમાંથી ત્રણ ભાગ કર્યા ત્રણેયને આવડા આવડા એમ પાછો ન્યાય પ્રિય માણા બધાને હરખા એ પાછું નાના મોટા જરીએ નથી કર્યા દાંતણમાં અને આજ છે ને અમારે આવું ભાઈ પાછા નથી એ ગયા છે કોલેજે એને ભાવલાને બેને પૂછવડ કોલેજે જવાનું હતું ને એ ગયા ગયા છે કોલેજે જે આજ નથી આવ્યો એટલે આજ પાછો અમૃત્યો આવ્યો છે એટલે એમને ત્રણ કીધું એ મો સાયકલ લઈને આવેલો જાય છે અને આ અમારે બટુક શેઠ દાંતણ કરતાં કરતાં જોઈજો મોજમાં હવે બટુક શેઠને હે ને હમણાં પરીક્ષા છે બીએડની એટલે હજી તારીખ નક્કી થઈ હવે ચૂંટણી છે એટલે નક્કી નથી થવાની એટલે થોડાક ત્યાં ગ્રાઉન્ડની તૈયારી કરવા રાખવાનો છે એટલે શું છે કે એને કીધે કામ ચાલુ છે ને એ પીતી જાય મકાનનું વાઢવાનું કામ ચાલુ છે જો એક ચેરો વિસલે આડજેમ રહ્યો છે અને પછી એટલો આડજો બાચી રહ્યો છે પાણીની તાણ હતી ને એટલે ઘઉં એવા ખાસ કઈ છે નહીં પાતો હું છે જે હોય હવે જે થોડા જાજા થાય લઈ લેવી અને ઓગળા બાપાએ જો અમારા આપણને દાંતીને એવું બધું મારી દીધું લઈને થઈ ગયું છે કામકાજ કમ્પ્લીટ અને અમારે તે ઘઉંને એવું બધું એ શું કહેવાય કાલે કાઢી નાખ્યું હતું ને એ બધું ઘરે પૂગી ગયું છે અને જો હું એનું કરતાં કરતાં તેણે હેલા જવી ઘર બાજુ ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થવી પછી પાછા આવી જાય ગાણે અને અમારે બટુક છે ને એને શું છે નવા મકાન બનાવવાના છે ને એટલે જૂના મકાનને એવું પાડવાનું કામકાજ હાલે છે એ હાલ તમને બતાવું કાલે કીધું તું દેખાડી છે એમ પણ કાલે ટાઈમ નહોતો અમજો એટલે નહોતો જો આ છે ને સિરાવીને પછી અહીં ઘાણે આવું હાલતો થાવ ને એટલે સ્પેશિયલ બટુક શેઠનું એનું કામ જોવા જાવ છે એટલું કર્યું અને મકાનનો કઈ રીતે પ્લાન છે એ બધું તો હાલો હવે હે ને દાંતણ કરતાં કરતાં હાલ્યા જેવી તું જો ઉગવાની તૈયારીમાં હે ડુંગર પાછળથી જો ઉગતા આવે હે મસ્ત એવા એવું દેખાય છે પવન છકોન્યો જો જરા કેટલાક બાર આવ્યા છે એ આખા નહીં સુધી ઉગતા આવે છે બહુ મસ્ત એવો વ્યૂ આવે અત્યારમાં અને આ જો અમારે બટુક શેઠ સાયકલ લઈને આવેલા જાય છે તો હાલો ડાય તો જો નાહી ધોઈને તૈયાર થઈ જાય સિરાવીન અને અત્યારે છે ને હવે ઘાણે જવા નીકળ્યો હતો થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે આજે અમારે ભાવુભાઈ નથી ને એટલે ઘાણે જવામાં મોડું થઈ ગયું છે થોડુંક ને તો ભાવુભાઈ પૂજી ગયા હોય એટલે એને શટરને એવું બધું ખોલી નાખ્યું હોય પણ એ આજ વ્યાજ છે કોલેજે અવસરને બે તો હવે આજ વાત કીધું છે ને બટુક શેઠનું એનું કામ આપણે જોતા જઈએ કઈ રીતનું હાલે છે તો જો અહીંયા છે ને આ જૂનવાડી આપણે છે ને પહેલાં આ રીતના પીઢિયા અને ઓલા પથ્થર મૂકી અને સ્લેબ બનાવતા હતા તો બટુક શેઠને એ સ્લેબ તોડે છે ને આ પથ્થર એ ટૂંકમાં મૂચેલા હોય અને એની માથે સિમેન્ટનો ને એવો માલ નાખેલો હોય પેલા આ રીતને આડા પીઢિયા નાખેલા હોય પછી આ બે પીઢિયાનો નાટ કરેલો હોય અને બીજા પીઢિયા મૂકી આ જે પથ્થર જેવડાવે ને એની સાઇઝના અને એ પથ્થર મૂચેલા હોય આ રાણા વાવના પથ્થર છે તે ત્યાંથી આણેલા છે તો અત્યારે જો હવે તોડી અને નવા મકાન બનાવવાના છે ને એટલે એ ઉખાવવાનું કામકાજ ચાલુ કર્યું છે
મારું બાપા ને બટુક ચટણી મથે હે. કાલ તો માસ્તર હતા પણ માસ્તર હવે એ જાહે સ્કૂલ ખુલી ગઈ એટલે નૈત્યમ હે ને. જો બટુક ચટણી ધાબામાં ચડતા ચડતા છોડવે થોડાક શીખું જીડ્યા હતા, પણ એ દાદરો છે એની બાજુમાં ચીકુડી હે બહુ એવી. જો આ ચીકુડ દઈ ને એમાં ચીકું ગોત્યા તો ચીકું ખાતા ખાતા હાલ્યા જાય. અને જો ઓલી આપણે દિવાલ રહી ને ત્યાંથી માંડી ઓલી દિવાલ ત્યાંથી અહીંયા સુધી મકાન બનાવવાના છે લેવા, અને અહીંયા ફરી છે માંડવી. આ કોથા છે ને બધા એ માંડવીના છે. એક માંડવી ભરેલી છે ને એ ઠેઠ અહીંયા ઉપર અડી ગયેલી હતી. અહીં પૂરું પડવાની બીક ન લાગ્યો, ભારે મજા આવે. નેઠા મૂકી દીધા, અમુક અહીંથી જવા દેવી નેઠા એટલે ભાંજી જતા હોય ને અમુક હારા રહે ને એવું બધું છે. અને ઓલચૂર ની દિવાલ તોડી હતી થોડી, બધો ઈંટ વાળી દિવાલ હતી ને એ કાઢી નાખી. અને આ બધું જો બેલા આવી ગયેલા પીડ્યા છે એ બેલાના મકાન બનાવવાના છે નવા. ચિંબા હોય ત્યાં આટો મારવા એવા. ચાલો હવે છે ને લાવું કે કાને થોડુંક મોડું થાય છે. અને હજુ બધા વાલ બાપાના સાધન સામગ્રી આનથી શું છે ઓલા ઉપરની સિમેન્ટ ન તૂટતી હોય ને જ્યાં જ્યાં ત્યાં ગ્રેન્ડર આંચી અને ખાંસા દીધેલા છે. જો અહીંયા આ કેમ ગ્રેન્ડર વાંચ્યું છે આ રીતનું સિમેન્ટ તોડવા હાટું ગ્રેન્ડર વાંચી અને કામકાજ કરે છે. ચાલો હવે છે ને દાવા દેવી કાણે ત્યાં જઈને પછી નિરાતે અગરબત્તી ને એવું બધું કીધું શકલે અને પાણી બાણી પી દેવી, પછી દાણા બાણા નાખી દેવી અને પછી નિરાતે શીખું ખાઈશું. જો અહીંયા એટલા બધા શકલ્યા છે બોલે છે. અને પણ જો હા અમારા મકાનનું કામ ચાલુ છે ધાબા ઉપર. આજ કદાચ શણવાવાળા જો ઇન્ટરમાં જ્યાં પગાઈને બે રાતે ઉયું ગયું છે માથે, એટલે આજ કદાચ જો એ લોકો આવે ને તો બેલા ચડાવી દેશે ને કાલથી સંતર કામ ચાલુ કરવાના છે. ફોન કર્યો તો જો આવે તો હજી બહુ નક્કી નથી આવવાના છે ને એવું બધું છે. ચાલો આવે છે ને ભાજી દેવી ઘાણે. તો હાલો ડાયો ફાઇનલી જો અત્યારે આપણે પૂજી ગયા ઘાણે અને ઘાણે આવી જો બધા શટરને એવું બધું ખોલીને અહીંયા પીધા છે બે જગ્યાએ અગરબત્તી વાંચ્યું આવે અને આવી જો કપડાને એવું બધું બદલાવીને તૈયાર થઈ જો હોઉં. એમાં એવું છે જો હમણાં અમે બાપુની કોક આવે ને તો હમણાંથી ઘાણા નથી આંચ્યા ને એટલે ઘાણાની સાફ સફાઈ કરવી છે, કેમ કે કાલ જો મેલમાં આવે ને તો ઘાણા સારું કરવા નહીં ગણતરી છે એટલે ઘાણાની સાફ સફાઈને એવું બધું કરવું છે. અને આવીને જો અમારે ભાઉભાઈનું રોજનું કામ હતું ને એ બધું પતાવી દીધું, ચકલાનું પાણીનું પરબ ભરી વાળ્યું અને બધા ઝાડવાને પાણી પાઈ દીધું છે. અને અહીંયા જો ચકલાને ચોખા નાખી દીધા, ચકલા મીંડ્યા છે આવવા જો પણ અહીંયા આવે છે એટલે અમારે ભાઉભાઈને શું છે કે રોજ આવીને પેલું કામ જ એ હોય, એ આવીને બધા ઝાડવાને પાણી પાઈ દે અને ચકલાનું પાણીનું પરબ છે એ ભરી વાળાને ચોખાને એવું બધું નાખી દે તો એ બધું કામકાજ પતાવી દીધું છે. અને હવે છે ને ખાવા છે શીખવું તો આપણે શીખવું જો અહીંયા તપેલીમાં આવ્યા હતા ને અહીંયા તપેલીમાં ભરીને મૂક્યા છે તો હાલો પેલા ધોઈ નાખ્યું થોડા. અને સોળવે પાચેલા છે બટુકને એને ધાબામાંથી જો ને તો ત્યાં ધાબે દાંત જો જે સડવાનું જો ને ત્યાં જ શીકુડી છે તો નાખી શીખવું એના હતા એટલે ધોઈ નાખ્યું પેલા નવ સાલ કીધી. જો કે આપણે આમ શું કહેવાય ધોવાની જરૂર તો ન હોય, સાઈલ તો આપણે કંઈ ખાવી નહીં પણ શું છે કે ધોયા હોય તો મજા આવે. અને આમાં આપણે શું છે ને દવા કેવું કંઈ છાંટવામાં ન આવે, હાવ એમ નામ એની રીતે જે થાય ને એ જ મટીરિયલ હોય આ બધું સીધું. હાલો બે વખત પાણી હું હતા કાઢને છે તે જ્યાં રેડી હવે છે ને પુરુષ બહાર કાઢી લીધું છે એટલે બેઠા બેઠા ખાવા છે શીખવું. અમને મારા બાપુની કોક આવે ને તો એ પછી અહીં બહાર બેસે પછી આપણે ખાણાની સાફ સફાઈ ચાલુ કરીશું. નકર પછી પૂછ્યું હમણાં બે ત્રણ દીથી શું છે કાઢાવવા બધા કામમાં ખેતીના ને ખાવાના ને બાઇક ગેમ જવાનું એવું બધું છે ને કંઈ મકાનના ને એવા કંઈ કામકાજ તો ટાઈમ નથી મળતો ને કાણા ચાલુ કરવાના છે. પણ હવે આજ કાલની ગણતરી છે જો આજ મેળમાં આવે ને તો અમને કોઈક આવી જાય ને કાણા સાફ સફાઈ કરી આવ્યું ને તો કાલ પછી સાત પાંચ જણા ભેગા થાય તો કાણા આંકવાના છે. અને અમારે આજ ઓલા કડિયા કંઈ આવ્યા નથી, ફોન તો કર્યો હતો કહેતા હતા આવશું એમ પણ હજી આવ્યા નતા. અને આજે આવે તો ખાલી બેલા ચડાવવાના છે કેમ કે ધાબામાંથી જે બેલા ચડાવ્યા હતા એ તે પૂરા થઈ ગયા હતા અને હવે ઇન્ટરમાં આવ્યા ઉપરનું કામકાજ ચાલુ કરવાનું છે. તો
જો ઘરની વાડીના શીખું ખાવા હોય ને તો બહુ મજા આવે, મસ્ત ગયા હે સોળવે પાચેલા. તો હાલો ડાયદો, અત્યારે જો વાગ્યા છે 8:30 અને હું અવસર અને બટુ ગમે ત્રણે એક અહીંયા ઘાણે છે ને, આપણે સાહેડાની લાઈન ઉતારી છે ને, એને એક ગ્રાહક આવ્યા હતા સાહેડાની લાઈન લેવા, તો અમે ત્રણે વાવું પાણી પીને બેઠા હતા એટલે એનો ફોન આવ્યો, તો સાહેડાની લાઈન કાઢી દીધી. અને હવે છે ને અમારે જવું છે મોટું કા, કેમ કે અમારે બટુક શેઠ છે ને કાલ વિદાય લેશે, એ જાય છે કાલે રાજકોટ પાછા ભણવા, એના માનમાં છે ને આ ગોલા ખાઈ નાખી, પણ બટુક શેઠ થોડાક આદા હાલ્યા છે, એ જે પૈસા નથી, પણ શું છે મોઢું કામ અમારે બધા દુકાનદાર છે ને એ ડિજિટલ છે, ડિજિટલ એટલે એ બધા ગુગલ પે માં છે, ફોન પે છે, પેટીએમ છે, કોઈ પણ શું કે કોઈ પણ પેમેન્ટ કોઈ પણ રીતે આપવું પડે છે, પેમેન્ટ બધું લે છે. તો બટુક શેઠ ઓનલાઈન ગોલા ખવડાવે છે એટલે ગોલા ખાવા જવું છે, કેમ કરીશું બટુક શેઠ? ભલામણા વિદાય, તને તું ફર્સ્ટ માં પાસ થયો છો, ફોરેસ્ટ માં પાસ થયો ને, આ અડધી પાર્ટી એની અને લાગી જાય ને એ પછી મોટી પાર્ટી દેવાની છે, એ વિશે આપણે પછી નું પછી વિચાર. તો હાલો જો ગોલા ખાવા જવું છે, આપણે આ ગાડી લઈને આવ્યા છીએ અને જો પાછું તાળું ને એવું બધું વાંચી દીધું છે, તો હાલો હવે છે ને મોટું કા જાય ને બટુક છે ગોલા ખાવા આવે છે, ખાઈ આવી જો બટુક છે શેક કરવા મીડિયા પૈસા છે એટલે એ વાત હોય. મોટો પચાસ વાળો આવી ફાઈનલી છે ને, જો અત્યારે આવી ગયા મોટું કા, અમારે બટુક શેઠે છે ને બરફ ના ગોલા બધા સ્પોન્સર કર્યા છે, બરફ ખાવા આવ્યા એટલે અમારા પેક માં આજે નવું ચાલુ થયું ને, એટલે બરફ ના ગોલા સ્પોન્સર કર્યા છે, 30 વાળી ડીશ છે આ બધો ઉભાય ને, આજે આપણે ડીશ ચાલુ નથી થઈ, બટુક શેઠે ચાલુ કરી દીધી, ઉતાવળા ભોગ ને પૈસા દેવાના, પૈસા દેવાના ને બટુક ને, એટલે આપડે વાત નથી ભાઈ, ડ્રાય ફ્રુટ છે, કાજુ ને શું કેવાય દ્રાક્ષ છે, મારી ડીશ માં મૂક, તારી 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 ડીશ માં નો લઈ જાય, હવ હવ ની વસ્તુ હવ ની ડીશ માં રાખો, આમાં તમે લાઈ મૂલી શેરી જોઈ લઉં શેક ને એમાં, ઓ વાંધો બટુક શેઠ માં હટ નીકળી જવાના છે, એટલે જો કે અમે તો જાગતા છું પેલા, જો ભેગા થાય તો બટુક શેઠ વિડીયો માં આવશે, એને કદાચ ક્યારે કહી દેજે અત્યારે ક્યાં છે, નો છે કેટલા વાગે જાવ,
Bye bye. Like, share the channel and subscribe.